ગુજરાત સરકારની સીધી સૂચનાથી ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે તેના ભાગરૂપે ભાવનગર રેન્જ આઈજી પી કુમાર સાહેબની સૂચના અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાને નશા મુક્ત કરવા ભાવનગર એસઓજી અને એલસીબી શાખા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અનુસંધાને ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે બી જાડેજાની રાહબરી નીચે ભાવનગર એલસીબી એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે ભાવનગર તળાજા રોડ કોબડી ગામ પાસે બની રહેલ ઓવરબ્રિજ પાસે આવેલા તળાવના કિનારે મધ્યપ્રદેશ રાજ્યમાંથી અમુક ઇસમો ટ્રેક્ટરમાં પોસ્ટ ડોંડા કાળા છુપાવીને લાવેલ અને તેનું કટિંગ કરીને તે બાતમી આધારે એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન ઘોડવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં બાતમી મુજબ ટ્રેક્ટર સાથે ઈસમ નામે સોનું રમેશજી નંદકિશોર જોશી બ્રાહ્મણ ઉંમર વરસ બાવીસ રહેવાસી મોડી માતાના દરવાજા ક્રિષ્ના આઈસ્ક્રીમ પાસે સીતામઉ જિલ્લો મંદશોર રાજ્ય મધ્યપ્રદેશ મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડીને મોચકર પાસેથી રજીસ્ટ્રેશન નંબર વિનાના ટ્રેક્ટર અને ટેલરમાં બનાવેલ ચોરખાનામાંથી નાર્કોટિક્સ પદાર્થ પોષ ડોંડાર પંચ્યાસી કિલો ચારસો ગ્રામ કિંમત એક લાખ બે હજાર ચારસો એંસી તથા ટ્રેક્ટર એક જેની કિંમત બે લાખ તથા વજન કાટો જેની કિંમત બસો રૂપિયા તથા મોબાઈલ ફોન એક જેની કિંમત પાંચ હજાર રૂપિયા તથા રોકડા રૂપિયા સાતસો તથા ખાલી કોથળા પથરાણું વગેરે કુલ મળીને ત્રણ લાખ આઠ હજાર ત્રણસો એંસીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે